ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા હોવાથી કોટડા સાંગાણીના ખેડૂતોએ વિરોધ વ્યક્ત કર્યો હતો પૂર્વ ધારાસભ્ય ચંદુભાઈ વગાસિયાની આગેવાનીમાં ખેડૂતોએ ડુંગળી રસ્તા પર ફેંકી વિરોધ પ્રદર્શન કર્યું હતું કોટડા સાંઘાણીના રાજકોટ રોડ પર પૂર્વ ધારાસભ્ય ચંદુભાઈ વગાસિયાની આગેવાનીમાં ઉપસરપંચ બસીરભાઈ બાંગા રાજેશભાઈ વગાસિયા શૈલેષભાઈ સુરઠિયા મનસુખભાઈ દાફડા અને જનકભાઈ સહિતના ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા ડુંગળીના ભાવ વધારા મુદ્દે સૂત્રોચ્ચાર કરી ડુંગળી રસ્તા પર ફેંકી હતી જેના પરથી સતત વાહનો પસાર થતા રહ્યા હતા પસાર થતા લોકો ખેડૂતોનો આ વિરોધ પ્રદર્શન જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા હવે ਕਿਸਾਨો બધા ભેગા થયા છે અમારો પરસંક્ષમાં ભાવ અમને મળતો નથી જે પહેલાં દિવસોમાં જે સો રૂપિયા કિલો ડુંગળી વેચાતી હતી આજની તારીખે અમારે સો રૂપિયા મણ વેચાય છે તો આમાં અમારે કેવી રીતે ભેગું કરો અમારું ઉત્પાદન ખર્ચ છે એ વીગે વીસથી પચીસ હજાર થાય છે અને અત્યારે જે સો રૂપિયા મણ લેખે તો પંદર હજાર નથી મળતા અમને અત્યારે પંદર હજારથી દસથી પંદર હજારની તો નુકસાની થાય છે અને આખું વર્ષ અમે જે મહેનત કરી એની ઉપર દવાનો છંટકાવ કર્યો ખાતર એનો તો અમે આમાં કોઈ હિસાબ કરતા નથી તો અમે આ બધા હિસાબ કરીએ તો અમારે વેચાવાનો ખુદનો વારો આવે એવી પરિસ્થિતિ કફોડી પરિસ્થિતિ પરિસ્થિતિ છે તો અત્યારે તાત્કાલિક અસરથી ગુજરાત ગવર્મેન્ટ અને કેન્દ્ર સરકાર આમાં ડુંગળીના ભાવ બાંધના ઉપર ખાસ ધ્યાન આપી અને વધારે વધારે અમને અઢીસોની મણ ડુંગળી વેચાય એવો પોષણક્ષમ ભાવ આપવા ખાસ અમારી બધા કિસાનોની નમ્ર વિનંતી છે ખેડૂતોના જણાવ્યા અનુસાર ડુંગળીના અપૂરતા ભાવોના કારણે તેમને વિગાડીઠ પંદર હજાર રૂપિયાનું જંગી નુકસાન થઈ રહ્યું છે હાલ ડુંગળી છૂટક ત્રણ રૂપિયે કિલો જેટલા અને એંસી રૂપિયે મણ જેટલા તળિયાના ભાવે વેચાઈ રહી છે ડુંગળીનો હાલનો મણનો ભાવ થોડા સમય પહેલાના કિલોના ભાવની સમકક્ષ છે જે ભાવો ખેડૂતોને મળી રહ્યા છે તેટલી તો તેમની પડતર કિંમત પણ નથી ખેડૂતોએ તેમની વ્યથા ઠાલવ્યા બાદ કહ્યું હતું આગામી સમયમાં ખેડૂતો દ્વારા રાજ્ય તેમજ કેન્દ્ર સરકારને આવેદનપત્ર પાઠવીને ડુંગળીના પૂરતા ભાવો આપવાની માંગ ઉઠાવવામાં આવશે જો ખેડૂતોની માંગ નહીં સંતોષાય તો રસ્તા રોકો સહિતના ઉગ્ર આંદોલનો છેડવાની ચીમકી ઉચ્ચારી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઓનલાઈન ગોંડલ